બીજી તરફ વાત કરવામાં આવે, પ્રદીપસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, સીધા જઈશું ત્યાં. દેવામાં આવ્યા છે 1578 જેટલી સામાન્ય વર્ગની મહિલા લોકરક્ષકની જગ્યા માટે એના દસ્તાવેજોની ચકાસણી અને નામદાર હાઈકોર્ટે હમણાં થોડા સમય પહેલા આપેલા ચુકાદા પ્રમાણે એના અર્થઘટન અનુસાર બાકીની બહેનોને પણ લોકરક્ષકની અંદર પસંદ કરવામાં આવે છે. સાથે સાથે આ લોકરક્ષક દળના કેટલાય પરીક્ષાર્થીઓ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે સામાન્ય રીતે કોઈ એક જ સંવર્ગની ભરતી હોય ત્યારે સામાન્ય વહીવટી વિભાગના નિયમ હેઠળ એમાં વેઇટિંગ લિસ્ટ હોય છે, જ્યારે આ વખતે લોકરક્ષક બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં વિવિધ સંવર્ગો સાથે હોવાથી એમાં સામાન્ય રીતે સામાન્ય વહીવટી વિભાગના નિર્ણય પ્રમાણે એની અંદર વેઇટિંગ લિસ્ટ હોતું નથી, પરંતુ આ પસંદ થયેલા ઉમેદવારો પૈકી એવા કેટલાય લોકો આમાંથી ઉપલબ્ધ થશે કે જેને રાજ્ય સરકારમાં સતત ચાલતી ભરતી પ્રક્રિયાના કારણે અન્ય કોઈ જગ્યાએ એને નોકરી મળી હોય. કેટલાક ઉમેદવારો એવા છે કે જેને વય મર્યાદાના કારણે જો આમાં પસંદ ન થાય તો એ સરકારી નોકરીથી એમાં વંચિત થઈ જાય, અને કેટલાક ઉમેદવારો એવા હોય કે જેઓ અન્ય કોઈ કામગીરી કરતા હોવાથી આમાં હાજર ન થાય. તો આવા સંજોગોમાં જે ખાલી પડતી જગ્યાઓ છે એ જગ્યાઓ અંગે જીએડીના પરિપત્ર પ્રમાણે જે વેઇટિંગ લિસ્ટ આમાં બનાવવામાં આવતું નહોતું, પરંતુ આ લોકરક્ષક ઉમેદવારોએ કરેલી રજૂઆતના આધારે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પૂરી સંવેદનાથી આ લોકોને પણ સરકારી નોકરીની અંદર તક મળે એના માટે રાજ્યના ગૃહ વિભાગે એમને 20% જેટલું વેઇટિંગ લિસ્ટ બનાવવા માટેની જરૂરી સૂચના એ લોકરક્ષક બોર્ડને આપી છે, જેના કારણે આજે 20% જેટલા લિસ્ટ થશે એમની નોકરીની શક્યતા ઊભી થશે. રાજ્યની અંદર છેલ્લા 5 વર્ષમાં 1,02,000 કરતા વધારે લોકોને રોજગારી આપી છે, અને સાથે સાથે ગૃહ વિભાગે પણ 11 વર્ષમાં 67,000થી વધારે લોકોને રોજગારી આપવામાં રાજ્ય સરકાર દ્વારા સતત ચાલતી આ પ્રક્રિયાના કારણે એમને રોજગારી મળી છે. આમ નિયમોની અંદર ફેરફાર કરીને લોકરક્ષકના ઉમેદવારોને મહત્તમ સમાવવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક ઉત્તમ પ્રકારનો નિર્ણય કરતા મને આજે આપ સૌની સમક્ષ જાહેર કરતા મને પણ અત્યંત આનંદની લાગણી એટલા માટે થાય છે કે આના કારણે અમારી ફોર્સની અંદર નવા ઉમેદવારોને સ્થાન મળશે અને અમારું પોલીસ દળ એ વધારે સુદૃઢ અને ગુજરાતની શાંતિ સલામતી સુરક્ષા માટે મજબૂત બનશે. હાઈકોર્ટે પોલીસ ઇન્સ્પેક્ટરની ડાયરેક્ટ પોલીસ ઇન્સ્પેક્ટરની થયેલી ભરતીના સંદર્ભમાં રાજ્યના ઓપન એસસી એસટી એસઈબીસી અને મહિલા એના સંદર્ભમાં હોરિઝોન્ટલ અને અન્ય રીતે થતા રિઝર્વેશનના સંદર્ભમાં હમણાં 1 અઠવાડિયા પહેલા જ એમણે પ્રસિદ્ધ કર્યો છે. એ હાઈકોર્ટના ચુકાદાની અસરો સ્વાભાવિક છે કે લોકરક્ષકના આ પરિણામ ઉપર પણ થઈ છે, એટલે એના આધાર ઉપર હાલ ગણતરીની પ્રક્રિયા ચાલુ છે. ખાસ કરીને જે મહિલાઓની ઉમેદવારી પત્રો જે છે નિમણૂક બાકી છે તેને લઈને અનેક પ્રકારની કુશંકાઓ છે કે જે આમાં સામાન્ય વર્ગની મહિલાઓને મળશે પરંતુ એની અંદર એસટી એસસી ને ઓબીસીની મહિલાઓને સમાવવામાં આવશે કે નહીં, કારણ કે આગળની ભરતી જે લિસ્ટ આવ્યું એની અંદર એમનો ઉલ્લેખ નથી કોઈ પ્રકારનો, વિદ્યાર્થીઓનો દાવો છે. રાજ્યમાં લોકરક્ષક કે અન્ય કોઈ પણ ભરતીમાં રાજ્ય સરકારના નીતિ નિયમો અને નામદાર હાઈકોર્ટ દ્વારા અમને વખતો વખત જે ચુકાદા
અને જે નિયમ દ્વારા અમે બંધાયેલા છીએ એમાંથી અમે જરા પણ વિચલિત થવાના નથી, એનું કોઈ પણ પ્રકારનું વાયોલેશન નહીં થાય. એટલે જે લોકોને મળવા પાત્ર છે એને ચોક્કસ પ્રમાણે એને પૂરતી સંખ્યાની અંદર અમે પસંદ કરીશું. એટલે લોકરક્ષકમાં સામાન્ય મહિલા કે એસસી એસટી ઓબીસી મહિલા કોઈને પણ અન્યાય ન થાય એની સંપૂર્ણ ચિંતા કરવા માટે લોકરક્ષક બોર્ડને કહી દેવામાં આવ્યું છે. હાલ જીએડીની જે પરંપરાગત ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે જ્યારે નવી ભરતીની પ્રક્રિયા શરૂ થાય એના પહેલા આપણે જૂનું વેઇટ લિસ્ટ ઓપરેટ કરી લેતા હોઈએ છીએ. ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાલતા વિવિધ વિદ્યાર્થીઓ એમાં નાની મોટી શંકા કુશંકાઓ કરીને એમના મનમાં જે પ્રશ્ન હતા એ પ્રશ્નના કારણે એમને અમે વિનંતી કરી હતી કે હાલ અમારી આ તપાસની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ છતાં પણ ગાંધીનગરમાં મોટી સંખ્યામાં એ પરીક્ષાર્થી ઉમેદવારો એક પ્રકારની શંકા કુશંકાના કારણે એકત્રિત થયા હતા. એમને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમારા કલેક્ટરશ્રી અને એક ટીમ દ્વારા એમની સાથે વાટાઘાટો કરી હતી. એ વાટાઘાટોના અંતે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારો આશય માત્ર એટલો ને એટલો જ છે કે આમાં કોઈ પણ વિદ્યાર્થીની શંકા કુશંકાનું સમાધાન થાય અને જો પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ હોય તો એ ગેરરીતિ કરવાવાળો દંડાય અને પરીક્ષાનું કંઈ લીક થયું હોય તો એના સંદર્ભમાં રાજ્ય સરકાર પૂરતી કાર્યવાહી કરે. મેં ગઈકાલે જાણ કરી હતી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની જાહેરાત કરવામાં આવી છે. આજથી જ એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની કામગીરી શરૂ થઈ છે. એમાં જે યુવા નેતાઓ છે એ યુવા નેતાઓએ પણ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થઈ અને પોતાના જે શંકા કુશંકાઓ હતી એમણે વ્યક્ત કરી છે અને એ વિદ્યાર્થી નેતાઓને પૂરતો ભરોસો છે કે રાજ્ય સરકારની આ એસઆઈટી દ્વારા અમને પૂરતો ન્યાય મળશે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ એસઆઈટીને પૂરતો નિર્દેશ કર્યો છે કે આમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ થઈ હોય તો એનો આપણે ચોક્કસ વિચાર કરવો છે. આખો આશય એ જ છે કે કોઈ સાચો રહી ન જાય અને ખોટો એનો લાભ ન લઈ જાય એ એક આશયથી આખી પ્રક્રિયા કરી છે. પરંતુ કેટલાક લોકોને પોતાના રાજકીય રોટલા શેકવા માટે આ આંદોલન શરૂ થયું એના પહેલા દિવસથી ત્યાં લોકોમાં ભ્રામક ચર્ચાઓ કરાવીને લાઠીચાર્જ કરવામાં આવશે, મોડી રાત્રે તમારી ધરપકડ કરવામાં આવશે, તો કોંગ્રેસ દ્વારા ત્યાંનો વાતાવરણ બગાડવા માટેનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હું આ વિદ્યાર્થી નેતાઓને અભિનંદન આપું છું કે એમણે જ્યારે આવા રાજકીય નેતાઓ આવ્યા ત્યારે ગો બેકના નારાઓ સાથે એમને દૂર કર્યા, કેમ કે આ વિદ્યાર્થી નેતાઓ જાણે છે કે જે લોકોએ ગત દિવસોની આંદોલન કરીને ગુજરાતની શાંતિ સલામતી સુરક્ષા ડહોળવા માટેનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓને પોતાના પ્રશ્નમાં રસ હતો, એમને કોઈ રાજકારણમાં રસ નહોતો. એટલે કોંગ્રેસ દ્વારા જ્યારે વિદ્યાર્થીઓ અમારી એમની માગણીથી રાજ્ય સરકારે સંતોષી છે, એ દિશામાં પ્રક્રિયા ચાલુ થઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પોતાનો રાજકીય રોટલા શેકવા માટે ષડયંત્રો અને કારનામાઓ કરીને ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષામાં સમસ્યા ઉભી થાય એ દિશામાં જ્યારે એને જન સમર્થન નથી છતાં પણ પોતાના રાજકીય કાર્યકર્તાઓને એકત્રિત કરીને ગુજરાતના વિદ્યાર્થીઓના નામે મગરના આંસુ વહાવવા માટેનું બંધ કરે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. એલઆરડી પરિણામ મામલે વધારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે એલઆરડીમાં વેઇટિંગ લિસ્ટ
રાખવામાં આવશે. 20,000 લોકોનું વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવશે. બીજી તરફ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને જે હોબાળો થયો તેને લઈને પણ તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. હાલ સીટ દ્વારા હાલ તપાસ ચાલુ છે તેમણે જણાવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહ્યા છે તેવું જણાવ્યું છે. મહત્વપૂર્ણ જાહેરાત કરી છે એલઆરડી પરિણામને લઈને. એલઆરડીમાં જે નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવશે. લોકરક્ષક દળની પરીક્ષામાં હવે વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવશે. 20% વેઇટિંગ લિસ્ટની જાહેરાત કરી છે. 67,000 વધારે ઉમેદવારોને રોજગારી અપાઈ છે. બીજી તરફ 8,000 યુવાનોને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા છે. વાત કરવામાં આવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સાથે વાતચીત કરવામાં આવી હતી ને ત્યારબાદ લોકરક્ષક દળની પરીક્ષામાં આ ફેરફાર કરવામાં આવ્યા છે.